أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأولي الطيبين الطاهرين المعصومين، أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: فاطمة عبدة مني. صلوات رسول اللہ نے یہ مشہور معروف حدیث ہے جیمہ آپ نے ارشاد ہے کہ فاطمہ جیسے مارو جود سے مارو حصہ سے અને કઈ રીતનો હિસ્સો છે એ પહેલી બેઠકમાં મેં વાત કરી હતી. તો જે જૂજ અને હિસ્સો જે છે એટલો છે કે એક મનસબ જે છે એની પર રસૂલ આપા છે રિસાલતનો, એ રિસાલતમાં એમને જે છે ટુકડો કીધો છે એનો હિસ્સો કીધું છે. એટલે જનાબ ફાતેમા ઝાહરા સલામુલ્લાની જે કાંઈ ઇજ્જત આબરૂ કરતા હતા રસૂલલ્લાહ, યાની કે ઊભા થઈ જતા હતા એહતરામમાં જનાબ ફાતેમા ઝાહરાને, એનું મેઇન કારણ એ જ હતું કે એમનો મનસબ. તો એમના મનસબના હિસાબે જે છે રસૂલલ્લાહ એમને જ્યારે પણ આવતા હતા ત્યારે એહતરામમાં ઊભા થઈ જતા હતા. હવે એમને જે મેં વાત કરી હતી પહેલી કે દીકરી તરીકેની, બીજી મજલિસમાં જે પત્ની તરીકેની મેં વાત કરી હતી કે એણે પત્ની તરીકે જે છે એ હજરત શામ સાથે કેવી રીતના ગુજારી, અને એ જ રીતના જોવામાં હવે આગળ તો એમની ઇબાદત જોવાની છે. કે જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ આમ તો ઘરમાં રહેવાળી વ્યક્તિ, પણ છતાંય જે એના ઘરવાળાઓથી જે આપણને મળી છે બાબતો એને શીખી હતું. એક પ્રસંગ મળે છે કે ઇમામે હસન અલ ઇસ્લામ જે છે એ આખી રાત બેઠા હતા શબે જુમ્માના જનાબે ફાતેમા ઝહરા પાસે. એ આખી રાત એમણે જે છે દુઆઓ કરી, એમાં એમાં કોઈ દુઆ એ નહોતી કે એના ઘરના માટેની હોય, પોતાના માટેની હોય. આપણે તો કોઈ પણ બી દુઆ હોય તો મને પહેલાં આપણે આવે, અમને ન આવે, મને આપ મને આપ મને આપ, પણ અમને આપ અમને આપ નથી હોતું. ત્યારે અહીંયા જે છે એ પોતાનું ક્યાંય છે જ નહીં, બીજાને માટે દુઆ કરે છે. અને જ્યારે દીકરાએ કીધું કે માદરે ગિરામી તમે તો છે દુઆ કરી બધા માટે, આપણા માટે તો નથી કરી તમે દુઆ, ત્યારે પેલા એક જ શબ્દ કહે છે ને કે અવ્વલદાર ફિરદાર, પહેલાં જે છે પાડોશી અને પછી આપણે ધર્મ. તો આ રીતના જે છે એમની ઈબાદતની વાત જોવા મળે તો આખી રાત ઈબાદત કરે અને સૌ જે છે નવા જે શુભના સમય પહેલાં પહેલાં જે છે એ પૂરી કરે, એટલે એમાંય ક્યાંય જે છે એ પોતા માટે નથી, એટલે ને આપણે એમ કહીએ કે સ્વાર્થની વાત નહીં. અને ઈબાદત તો આ જ ટાઈપની હતી. અને એ સિવાય જે છે હસન બસરી કરીને એક રાવી છે એનું કહેવું છે કે આપ જે છે ઉમ્મતના જે છે સૌથી વધારે ઈબાદત ગુજાર વ્યક્તિ હતા. અને એ સિવાય એક બીજી રિવાયત મળે છે કે આપની ઈબાદત એટલી બધી કરતા હતા કે એ ઈબાદતના કારણે એમના પગમાં સોજા ચડી જતા હતા. તો આ ત્રણ બાબતો જે છે એ મુખ્ય મળે છે એમના જીવનમાં, કે જે એમની ઈબાદતો કેવી હતી ને કેટલી હતી જાણવા મળે આપણને. બાકી બીજા હશે જ કહેલું, પણ અત્યારના મને તો જે આ કિતાબમાં મળે મેં વાત કરી છે. તો આ ત્રણ પહેલું અહીંયા બયાન કરવામાં આવ્યા છે કે એમની જે છે ઈબાદતો જે છે કેટલી હતી. અને એ પછી જો જોવામાં આવે તો એમની સાથે રહેવાનો સહવાસ, સહવાસ એટલે સાથે રહેતો હોય એને કેટલી અસર થાય છે. અને આપણે સામાન્ય રીતે આપણને પણ ખાસ કીધું કે તમે જે છે એ તમારો માહોલ સહવાસ જે છે એને સારો રાખો. તો એ સહવાસની અસર કેટલી થાય છે તો જનાબે પિત્ઝાની જિંદગી જોઈ લો. તો જનાબે પિત્ઝા જે છે એ આવ્યા તો બહારથી, અને અહીંયા આ ઘરમાં રહ્યા એનાથી એટલી એને ઇજ્જત અને શરફ મળી કે એમણે જે છે એ પોતાની જિંદગીના છેલ્લા વર્ષો જે છે એ કુરાન શરીફથી જ વાતો કરી છે, ક્યાંય બીજી બીજા શબ્દો નથી આવતા, ફક્ત અને ફક્ત કુરાન શરીફથી વાત કરી હતી. તો એ જે છે જનાબે પિત્ઝાને જો જોવામાં આવે તો એનો સહવાસની અસર છે. અને એથી આગળ જો જોવામાં આવે તો જનાબે ઉમ્મે અયમન કે જે એમ આમ જો તો રસૂલલ્લાહના કનીજ હતા, ત્યાર પછી અહીંયા આવ્યા હતા, અહીંયા રહેતા હતા હજરત અમના ઘરમાં, ત્યારે જે છે જનાબે ઉમ્મે અયમન જે છે જ્યારે જનાબે સૈયદ સલામુલ્લાહની વફાત થઈ જાય છે, શહાદત થઈ જાય છે, પછી જે છે એને મદીના રહેવું પસંદ નથી કર્યું. કારણ કે આ મદીનાની અંદર રહેવું એને ગોઠ ગમ્યું નહીં અને મદીના છોડીને જઈ રહ્યા હતા. ત્યારે જાય છે ત્યારે રસ્તામાં એક જગ્યા એવી આવે છે કે જ્યાં એને ખૂબ પ્યાસ લાગી હતી, તરસ તો ખૂબ લાગી હતી, બીજું કાંઈ હતું નહીં એની પાસે કોઈ પાણી માટેની વ્યવસ્થા. એટલે અલ્લાહની બારગમાં હાથ બલંદ કરીને કહે છે કે પરવરદિગારા
હું જનાબે ફાતિમા ઝહરાની કનીઝ છું અને મારે પાણીની જરૂર છે. ત્યાં કુદરતે જે છે ઉપરથી એક પાણીની ડોલ મોકલી અને એ પછી કહે છે કે એ પાણી પીધા પછી વર્ષો સુધી એને તરસ નથી લાગી. ગમે એવો ઉનાળો હોય, ગમે સિઝન હોય, પણ એને પાણીની તરસ કદી નથી લાગી. તો આ જે પાણી એને જે પરવરદિગારે મોકલ્યું એ પાણીમાં એ અસર હતી કે એને જે છે વર્ષો સુધી જે છે એ પાણીની પછી તરસ પ્યાસ નથી લાગી. તો એ રીતના જો જોવામાં આવે તો જનાબે ફાતિમા ઝહરા માટે કે એમને જે છે એકવાર એક રસૂલુલ્લાહે સવાલ કર્યો કે ઔરત માટે સૌથી બહેતર શું વસ્તુ છે. ત્યારે સવાલ તો કર્યો તો જ્યાં જ્યાં સાપો બેઠા હતા એને, પણ એ કોઈ તો જવાબ આપી નહોતા શીખ્યા. પણ જ્યારે જનાબે સૈયદા સુધી એ વાત પહોંચી તો એમણે કીધું કે ઔરતને માટે સૌથી બહેતર એ છે કે ન કોઈ કોઈ પરપુરુષને પોતે જુએ, ન કોઈ પરપુરુષ એને જુએ. એને કે ના મહેરમ કોઈ એને ન જુએ અને એ ના કોઈ ના મહેરમને ન જુએ. એટલે કે જો જોવામાં આવે તો સામાન્ય રીતે જે છે માણસને માટે એક પડદો થાય અને સ્ત્રીઓને માટે બે પડદા થાય. પુરુષને માટે એક પડદો એ છે કે પુરુષ જે છે એ પોતે પોતાની જાતને યાને કે પોતાની આંખોને ઝુકાવી દે પર સ્ત્રી સામે, અને સ્ત્રીને મળે તો બે પડદા, એક તો પોતાની આંખો પણ ઝુકાવી દે ને પર પુરુષની સામે, સાથોસાથ પોતાના બંધનને પણ છુપાવી દેવું છે, તો જે છે એ પડદો થાય એનો. તો સ્ત્રીને માટે જે છે આ બે વસ્તુની ઘાત મહત્વતા છે. તો એ જે છે આપણને કહેવામાં આવ્યું કે એને જે જણાવે ફાતિમા સૌથી બહેતર સ્ત્રીને માટે આ છે. અને એની સાથો સાથે એક સવાલ એ પણ હતો કે સ્ત્રી સૌથી વધારે અલ્લાહથી નજીક ક્યારે હોય છે. એવું પછી જવાબ આપું છું. બચ્ચાઓની પરવરિશ કઈ રીતના કરી છે? જ્યારે બચ્ચાઓ જન્મ છે જનાબે ઇમામે હસન ઇસ્લામનો, ત્યારે જે છે બચ્ચાઓને એમને પોતે બોસા લીધા હતા, અને એ જ રીતના જે છે ઇમામે હુસેન ઇસ્લામ વખતે પણ જે છે એમણે બોસા લીધા હતા અને રસૂલલ્લાહ બેમાં બોસા લીધા હતા. તો આ રીતના જો જોવામાં આવે તો બચ્ચાને જે છે પ્યાર અને મોહબ્બત, બચ્ચાને જે છે નાનું હોય છે જ્યારે ત્યારે એને બીજી કાંઈ ખબર નથી પડતી. તમે એને કેવું ખાવાનું આપો છો, શું આપો છો, એને તમે કહેવા મહેલમાં રહ્યો છે, ઝૂંપડામાં રહ્યો છે, અને એને કોઈ ખબર નથી. પણ એક વસ્તુની જરૂર એને ખબર પડે છે કે એ જે છે પ્યાર અને મોહબ્બત અને શફકત. તો પ્યાર મોહબ્બત અને શફકત જે છે એ માં એને દીકરાને આપી શકે અને પોતાની પાસે રાખે અને એને જે છે પોતાની પ્યાર મોહબ્બત આપે. તો એ જ રીતના તમે જોયો કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહે જે છે એ બાળકોને એ જ રીતના ઉછેર કર્યો છે કે પ્યાર મોહબ્બત અને એની સાથે. અગર જો બાળકને બચપણમાં પ્યાર મોહબ્બત ન મળે તો બે ત્રણ વસ્તુઓ બનતી હોય છે. એક તો એ છે કે એકલહુરો બની જાય, એને બીજા કોઈની સાથે મજા જ ન હોય, એકલો જ રહે, અને આ એક પ્રકારની બીમારી છે એકલા રહેવું. એમ કે માણસ એકલો જીવી ન શકે કે એ તો જે એક પ્રકારની બીમારી છે એને જે રહેવું. અને એની સાથે સાથે જોવામાં આવે તો એને જો આપે છે પ્યાર મોહબ્બત તો બરાબર છે, પણ ન આપે તો એ ગુસ્સાથી ભરપૂર થઈ જાય, વાત વાતમાં ગુસ્સો કરતો થઈ જાય. તો આવો બાળક ન બને એ માટે એને પ્યાર મોહબ્બત બચપણમાં કરવાની કીધી છે. અને એ જનાબે ફાતિમા ઝહરા એમને બચ્ચાઓને કરી હતી. અને એ પછી પણ જો જોવામાં આવે અગર બાળકને પ્યાર મોહબ્બત નથી મળતી તો બાળક જે છે શરમાળ, બદગુમાન અને એકાંત પ્રિય થઈ જાય છે અને કોઈ પણ પ્રકારનો શોખ નથી વગરનો બની જાય. જો કોઈ શોખ હોય તો માણસ જીવે, એ વગરનો બની જતો હોય છે. એટલે ખાસ તાકીદ કરી છે કે તમે બચ્ચાઓને જે છે એ બચપણમાં પ્યાર મોહબ્બતથી રાખો. અને પછી કીધું છે તો ઇમામે હસન પછી જે કીધું છે કે રસૂલુલ્લાહ જે છે એ નમાજમાં એક વખત નમાજ પડતા હતા એમાં ઇમામે હુસેન સામે આવે છે અને એમની પીઠ ઉપર બેસી જાય છે. પછી જે છે એ વખતે જે છે યહૂદી બહાર ઊભો ઊભો જોતો હતો કે આ બાળક પડ્યું એમના સંભાવ પર ગયું છે પીઠ ઉપર, તો શું કરે છે એ જોવા. ત્યારે થોડી વાર થઈ એટલે જોયું તો એણે રસૂલલ્લાહ જે છે એ ઇમામે હુસેન સામને નરમાશથી હેઠા ઉતારી અને સીધો પૂરો કર્યો ને પછી નમાજ પણ પૂરી કરી. બસ જ્યારે આ જોયું ત્યારે હવે યહૂદી કહે છે રસૂલલ્લાહને ભાઈ આ તમારી ઈબાદત તમને ના ગમી. ત્યારે રસૂલલ્લાહ કહે છે કે ભાઈ જો તું અલ્લાહ અને એના રસૂલ ઉપર ઈમાન રાખતો હો તો તું પણ એમ કે ભાઈ નહીં બચ્ચાઓની સાથે નરમાશથી વર્તવું જોઈએ. અને જ્યારે એ કીધું ત્યારે એ પોતે વિચારતો થઈ ગયો કે આ વાત તો સાચી છે કે બચ્ચાઓ સાથે જે છે એ નરમાશથી વર્તવું જોઈએ.
અને પછી એક પ્રસંગ મળે છે કે એકવાર ઇમામ હસન અલ ઇસ્લામને રસૂલલ્લા બોસા આપી રહ્યા હતા. જ્યારે બોસા આપી રહ્યા હતા ત્યારે જે છે એક વ્યક્તિ હતો આવીને બેઠો હતો એની પાસે રસૂલલ્લા પાસે, અને એ કહે છે કે યા રસૂલલ્લા તમે આ બાળકોને બોસા દો છો? હા કેમ નતું? ત્યારે એ કહે છે મારે તો 10 દીકરા છે ઘરમાં, હું એકને બોસો નથી દેતો. ત્યારે રસૂલલ્લા કહે છે એને કે ભાઈ અગર ખુદા તારા દિલમાંથી મોહબ્બત ને જ લઈ લીધી હોય તો હું શું કરું? જે શખ્સ પોતાના બચ્ચાઓને પ્યાર ન કરે અને એના મોટાઓનો એહતરામ ન રાખે તો એ અમારામાંથી નથી. વિચાર કરી લો કે જો તમે છે ને તમારા ઓલાદને તમારા બચ્ચાઓને પ્યાર મોહબ્બત ન કરો અને તમારા વડીલો અથવા તો મા બાપ જે છે એનો જો તમે એહતરામ ન રાખો તો જે છે એ તમે રસૂલલ્લાની ઉમ્મતમાં નથી. ક્યાં સુધી અહીંયા રસૂલલ્લા કહે છે? અને એ પછી જો જોઈએ તો એક છે શખ્સિયત પરવરી, માણસની શખ્સિયત જે છે એ કઈ રીતના એની બને, એને કઈ રીતના કરવાની હોય તો એના માટે છે એક હદીસ છે રસૂલલ્લાની કે અક્રમકુમ ઔલાદકુમ વહસનુ ઔલાદકુમ, તમે તમારે ઔલાદનો ઇકરામ કરો અને એને સારા આદાબો શીખવાડો. તો આ બાબતમાં જો જોઈએ તો પહેલી તો એક વાત સવાલ ઉભો થાય તો નાના બાળકનો ઇકરામ શું કરવાનો, એનો એહતરામ શું કરવાનો? સામાન્ય રીતે આપણે જે છે ઇકરામ જોઈએ છીએ તો કોનો કરતો હોય છે? અગર ઉસ્તાદ છે તો ઉસ્તાદનો જો કરતા હોય, યા એથી આગળ હોય જો મા બાપ હોય તો એનો ઇકરામ કરીએ, કોઈ વડીલ હોય એનો ઇકરામ કરીએ. આ તો બાળકનો ઇકરામ કરવાની વાત હતી. ભાઈ કઈ રીતના બને? હજી છે કે તમારી ઔલાદનો ઇકરામ કરો, તમારી ઔલાદને જે છે એનો એહતરામ રાખો, એને માન આપો, ઇજ્જત આપો એને. એ કઈ રીતના? તો એને માટે જો જોયો તો એક બીજી હદીસ તમને બયાન કરું રસૂલલ્લાની, અક્રમકુમ ઔલાદ સોરી તમે કહેવામાં આવ્યું છે કે તમે જે છે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો પછી ત્યારે કાફીર પણ હોય તો તમે જે છે એનો ઇકરામ કરો. અક્રમ ઉદ્દેશ ભલે કાના કાફીરા, તમે તમારા જે છે મહેમાન જે આવે છે તમારા ઘરે એ પછી ભલે કાફીર હોય પણ તમે એનો ઇકરામ કરો. એનો મકસદ શું છે? એનો મકસદ એ છે કે તમે એના માથે લઈને ફેરવો નહીં, એ આવ્યો છે તમારે ત્યાં તો તમે એને જે છે એ સભ્યતાથી એને જે છે સારા અખલાકની સાથે જે છે એ તમે એને જવાબ આપો અને એને રવાના કરો. એની સાથે બીજી તમે એ કાફીર છે કે આવો છે કેવો છે કે એ કાંઈ નથી જોવાનું. તમારે તો એક મહેમાન આવ્યો છે, આવ્યો છે તો એને ઇકરામ કરો, એને આવ ભાઈ અને સારા અખલાકની વાત કરો અને પછી છૂટ આપો. તો અહીંયા જે છે એમ નો માનિંગ નહીં આવે, એનો માનિંગ એ જ થશે કે તમે ઔલાદનું જે ઇકરામ છે એને એ જ છે કે એને તમે એને એવી રીતના રાખો કે એને એની પોતાની શખ્સિયત પરવરી દેખાય, એને શખ્સિયત જે છે એ એને દેખાય પોતાની. આ દાખલા જોઈએ કે નાના બાળકને તમે કહો ઘરમાં કે ભાઈ તું તો છે ને એક ડૉક્ટર છો, જ્યારે તમે ઘરમાં બધા એક સરખું એને કહેતા હોય કે ડૉક્ટર છો ડૉક્ટર છો ડૉક્ટર છો, તો એના દિલમાં પણ એક થાય કે ભાઈ હું જો ડૉક્ટર છું તો જો તું ડૉક્ટર હો તો તારે ત્યાં ખરાબ કામ ન સમજ. ત્યારે તમે એને એમ કહો કે આટલું ડૉક્ટર છો ડૉક્ટર આવું કામ ન કરે એટલે ઓટોમેટિક બાળક જે છે એ સ્પષ્ટ કામ કરતો રોકાઈ જશે, કેમ કે હું તો ડૉક્ટર છું ભલે નથી ડૉક્ટર એ વખતે, પણ જ્યારે તમે એને કહો ત્યારે એને દિલમાં થાય ને કે મને તો એક ડૉક્ટર કહેવામાં આવ્યો છે, ડૉક્ટરનું કામ નથી કે આવા હલકા કામ કરે એટલે તરત રોકાઈ જશે. એ ખરાબ શબ્દો બોલતા પણ રોકાઈ જશે, કેમ કે એને એક મગજમાં તમે ઘૂસાડી દીધું કે ભાઈ એ જે છે એક સારો માણસ છે અને ડૉક્ટર છે. એ જ રીતના તમે એને કહો કે ભાઈ તું હજારદારે હુસેન છો, પછી એમ કહે કે હજારદાર હુસેન ગાળું ન બોલે, હજારદાર હુસેન આવું તોફાન ન કરે તો ઓટોમેટિક એને દિલમાં અસર થશે ભાઈ હું જો હજારદાર હુસેન છું તો મારે જે છે ખરાબ એક આદત ન આવવી જોઈએ તો એનું શું કામ થાય ને. તો આ રીતને જે છે તમારી ઔલાદને માટે ઇસ્લામમાં ઇકરામ કરવાનો હુકમ છે અને ઇકરામ જે છે એની મેં તમને કીધું એ રીતના એને ઇજ્જત અને ઇકરામ આપવાનો છે. તો આ બાબતમાં જો જોવામાં આવે તો ખ્યાલ આવે કે આપણે આપણા બાળકોને જે જોઈએ છીએ શું કરીએ છીએ. ઘરમાં આપણામાં તો હું જોઉં છું કે વડીલ સાહેબ પાંચ છોકરો બોલ્યો તો કે ભાઈ તું ભાઈ તમને ખબર પડે આમાં તમે એને તોડી જ પાડો છો, છોકરોને કાંઈ પ્રોત્સાહન તો આપતા જ નથી ઘરમાં. તમે જોજો તમારી રીતે તમારા જીવનમાં કાંઈક છોકરો બોલે એટલે તમને ખબર પડે બેઠતું તને ખબર કેટલી પડશે. તમે અહીંયાને ઇજ્જત આપો તો એને બાળકો ઇજ્જત નહીં આપવાનું. જો ઘરમાં તમે એને હરદૂત કરીને રાખો તો એ કોઈથી બાર ઇજ્જત નહીં મેળવી શકે. બાર ઇજ્જત તો જ મેળવે કે જો તમે એને અહીંયા ઇજ્જત શું વસ્તુ છે શીખવાડી હોય, તમે અહીંયાને ઇજ્જત શું છે એને ખબર આપી હોય તો બહાર જશે એને. બાકી તો તમે જેમ રાખો છો હરદૂત કરીને તો બારે વાળા હરદૂત કરશો તને એને કોમન લાગશે.
તો એ કર્યા બધાય માયા કર્યું આપણે હું ફેર પડે પણ જો તમે એને પહેલેથી ઘરમાં ઇજ્જત સાથે રાખ્યો હોય તો એ બહાર નીકળે તો વાડમાં જે છે પોતાની ઇજ્જત સાથે જ રહેશે કોઈને હળદૂત કરશે સ્વીકારી નહીં લે તો આપણને કીધું ભાઈ તમે જે છે અમારા બાળકને જે છે ઇજ્જત કરો ઇકરામ કરો તો જે છે એ બાળક કંઈક બનશે પણ તમે જો ઇજ્જત ન કરો અને કાંઈ ન કરો તો બાળક કાંઈ બનવાનું નથી બાળકને જો સારું બનાવવું હોય તો તમારે જે છે એ બાળકને પહેલેથી આ રીતના માહોલ આપવો પડશે અને બાળકના જીવનમાં જો જોઈએ તો માહોલને ખૂબ જ અસર છે આ તમે જુઓ સલવાર બાળકના જીવનમાં જો જુઓ તો જે છે એ માહોલની ખૂબ જ અસર છે તમારે જો બાળકને કાંઈ બનાવવો છે સારો તો તમારો માહોલ જો છે સારો હોવો જોઈએ ઘરનો આ તમે ઘરમાં બેસીને એક મોટું લેક્ચર આપી દો છોકરાને જો બેટા આમ જીવાય આમ જીવાય આમ રહેવાય આમ કરાય આમ કરાય તો એ કાંઈ દીકરા ઉપર અસર નહીં થાય એ તો બહાર નીકળે બધું ભૂલી જવાનું એને જો તમારે કરવું હોય તમે પોતે કરતા શીખો તમે એને કહો ભાઈ ખોટું ન બોલે તમે ન બોલો ખોટું તો ઓટોમેટિક સાચું બોલતો થાય પણ તમે જે ખોટું બોલો છો ને છોકરાને એમ કે સાચું બોલતો કેમ મળે પડે તમારે તો બે તમારે જો પાકો માહોલ આપશો હાથ પાકો પાકીજા માહોલ આપશો તો બાળક જે છે એ પાકો પાકીજા બનવાનો છે તો એ જે છે તમે માનો છો એવો ધારો છે ટાઈપનો બાળક બનશે તો અહીંયા જે મેં કીધું કે ભાઈ જણાવે ફાતે સલામુલ્લાહ જે છે એ પોતાના દીકરાઓની કઈ રીતના પરવરિશ કરી છે એ તમે જોશો તો ખ્યાલ આવશે કે હસનૈન અલી મુસલામના જીવનમાં જોશો તો ખ્યાલ આવશે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ હસનૈન અલી મુસલામને એલે બૈતના સરદાર કીધા છે જણાના ને જન્નતના સરદાર કીધું છે અને પછી કીધું છે સાચો કે એમના પિતા જે છે એનાથી બહેતર છે તો એ બતાવી આપે છે કે કઈ ઉંમર હતી હા નાની ઉંમર હતી એ કાંઈ પચીસ 20-25 વર્ષની નહોતી જે છે એ બધી નાની ઉંમરનો જ વાત સવાલ છે એ નાની ઉંમરની અંદર જે છે બચ્ચાઓને જે છે આ કહેવું કે તમે જન્નતના જવાનોના સરદાર છો એ શું છે એક પ્રકારનો એન્કરેજ જ છે બાળકને આપણે તમે બાળકને કીધો તો બચપણમાં કે તું જન્નતી છો જો તારે આમ કરવાનું આમ કરવાનું જો નહીં કરતો જન્નતમાં નહીં જવાય તો ઓટોમેટિક બાળક એમ કે ભાઈ નહીં મારે જન્નતમાં જવું છે એને હિસાબે પોતે રોકાતો થઈ જાય તો આ એક માહોલ બનાવવાની વાત છે કે તમે જે છે તમારા બાળકને જે છે માહોલ બનાવો અબુ બકર જે છે એ ભાઈ એની રિવાયત છે કે એક દિવસ આપ મિંબર પર હતા રસૂલલ્લાહ અને હસન ઇમામે હસન સામે આવ્યા અને આપની બાજુમાં બેઠા હતા આપ ઘડીક લોકોની તરફ જોતા હતા અને ઘડીક ઇમામે હસન સામે તરફ જોતા હતા અને પછી ફરમાયું કે મારો દીકરો હસન જે છે સૈયદ અને સરદાર છે અને શાયદ એની બરકતથી મારી ઉંમતના વચ્ચે સુલેહ થશે આ એક રસૂલલ્લાહને આ બેઠા હદીસ બયાન કરી દીધી પણ એ બાળકને કેવું લાગે કે મારા નામ સહિત જે છે કીધું એણે તો એ જે છે તમે બચ્ચાઓને જે છે બચપણમાં એન્કરેજ કરશો તો થશે અને એ સિવાયની જો વાત કરતા હો તો બાળકની તાલીમના અનુસંધાનમાં બે વિચારો છે એક એ છે કે આપણે ત્યાં કે બાલિક થઈ જાય મોટો થાય પછી શીખવાડો બીજું એમ કહે છે ભાઈ નહીં નાનો હોય થોડોક તો હાલે પણ ત્યારે ઇસ્લામમાં જે છે એ બીજી જ નજરીઓ છે એનો અને તાકીદ એ કરી છે કે બાળકને જે છે જ્યારે 7 વર્ષનો થાય ત્યારે નમાઝ પડતા શીખવાડી દીધું તમે એમાં વેઇટ ન થાવ રાહ ન જુઓ 7 વર્ષનો થઈ ગયો બરોબર છે હવે તું નમાઝ પડતા શીખી જા અને તમે ત્યાર બચપણમાં શીખવાડશો ને પછી એને જિંદગીભર યાદ રહેવાની છે એમ કે એ તો પછી રોજ નમાઝ પડવાનો છે અને પછી આખી જિંદગી એને યાદ રહેવાની છે તમે પેલા બચપણમાં જે છે એ સહી નમાઝ શીખવાડી દો તો મેળવાય તો આ રીતનું જે કહેવામાં આવ્યું છે અને પછી આગળ જે બયાન કરવામાં આવ્યું છે કે રસૂલલ્લાહ જે છે એ બંને બચ્ચાના જન્મ વખતે પણ જે છે એમના જમણા કાનમાં અઝાન અને ડાબા કાનમાં દેખામાં એ રીતનું બયાન કર્યા છે તો આ બધું શું બતાવે છે કે બચ્ચાઓને જે છે એન્કરેજ કરવાના અને બચ્ચાઓની જે છે તરબિયત સહી કરવાની અને એની તરબિયત જે છે એ જે સહી કરવામાં જો જોઈએ તમે કાલે જ એક વાત કરી હતી કે બચપણમાં આપણે તો છોકરાઓને જે છે બધા હાલડા ગાઈને પૂરું કરતા હોય છે પણ અહીંયા જે છે એમાં જનાબે સૈયદ સલામુલ્લાહ જે છે એ બાળકોને જ્યારે રમાડતા ત્યારે પણ ઈચ્છતા હતા કે અલ્લાહની ઇબાદત સુજાત અને હક દફાએ હક અને કિના પર્વની દુશ્મની ને દોસ્તી ન કરવી વગેરે જે છે એ બાબતોની જ વાત કરતા હવે આ નાનું બાળક છે એને શું ખબર પડવાની આપણે એમ કહીએ ને પણ એ વખતે જે છે આ જ વાત કરતા હતા એટલે એના કાનમાં આ જ વાત છેડ ઉતરી રહે કે ભાઈ આપણે જે છે અલ્લાહની ઇબાદત કરવાની છે આ કરવાનું છે આ કરવાનું છે વગેરે તો આપણે જે છે આપણી સિસ્ટમ આખી અલગ જ છે આપણે તો ભાલરડા ગાઈએ છીએ અને આ કરીએ છીએ તે કરીએ છીએ
બાળકને હુરાવવા માટે નચલ ને ન હોય તો ગજબ ભાવ આવ્યો તો કાંઈ હોય નહીં. આપણે આપણી જે સિસ્ટમ છે એ જરા એ બારામાં નબળી છે ખોટી છે એમ કહું તો હાલ એવું. તો બસ ખરેખર જો તમે બાળકને સારો બનાવવા માંગતા હો તો ઘરનો માહોલ પાક રાખો. ઘરનો માહોલ એવો પાક રાખો કે તમારે એમ કે ઘરના માહોલથી જ જે બાળક જે છે એ સારો બનીને નીકળે. તો આ આપણે ખાસ તાકીદ કરી છે કે તમે પણ જે છે એ તમારા ઘરનો માહોલ પાક રાખો. આજ તમે અહીં મેમા સુરેશ નામના ઘરનો જીવનનો માહોલ જો તો ખ્યાલ આવે. આજ તો જે છે એ પંચેતનની પાંચ હસ્તીઓ જે છે અતિ મોજૂદ અને એમાંય તમે જોઈએ કે બધાની કેવી કિરદાર છે તો એ બતાવી આપે છે કે તમે જો તમારા ઘરની અંદર સારો માહોલ રાખશો તો તમારું બાળક સારું થશે ને તમે આગળ વધી શકશો. તો અહીંયા જે છે જનરલ ફાતમા ઝહરાએ પોતાના બાળકોની પરવરિશ કરી છે અને એ સાથે જેમ આ બંને બચ્ચાઓ હતા એની સાથે બે દીકરીઓ પણ હતી જનાબ ઝૈનબ અને જનાબ ઉમ્મે કુલસુમ. તો એને પણ જે છે જોવામાં આવે તો તમે બતાવો કે એમને કેટલો કિરદાર સારો છે કે જેના માટે ખુદ એક ઇમામ એમ કે તમે જે છે કુઈમાં તમે આને મતો ગહેરેમાં અલ્લેમાં છો. નીચે આગળ જનાબે જનાબ ઉમ્મે કુલસુમ માટે જો જુઓ હોય તો એક પ્રસંગ મળે છે એવો કે જ્યારે કુફાના બજારમાંથી જતા હતા ત્યારે લોકો એમની ઉપર ખજૂર સત્તાના અને એવું બધું નાખતા હતા ત્યારે બધાને કહી દીધું કે ભાઈ અમે હાલે રસૂલજી અમારા માટે હરામ છે સત્કો. એ જ્યારે બધાની વચમાં જ્યારે કીધું ત્યારે ખબર પડી કે આ છે હું. તો આ રીતના જો જોવામાં આવે તો અહીં મેં માસુમ અલ ઇસ્લામની જિંદગીમાં આપણને ઘણું જાણવા મળે છે કે આપણે આપણી ઓલાદને કઈ રીતના રાખવી અને આપણી ઓલાદો જે છે એની પરવરિશ કેમ કરવી. તો બસ આ જે છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહના શહાદતના દિવસો જે છે એ મનાવી રહ્યા છે તો એમની પાસેથી જે છે આપણે બધું બધું કંઈક મેળવીએ એવી આશા રાખવાની. બસ અજાદારો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહની જે પરેશાની અને એની જે મુસીબતો જે છે એ જો જોવા જઈએ તો હજી રસૂલુલ્લાહનું કફન મેલું પણ નહોતું થયું હજી થોડાક દિવસો પસાર થયા હતા ત્યાં જે છે આ જાલીમો એ હુકમ કરે છે અને એ અમલ કરે છે કે ખજાનાબે સૈયદાના ઘર પર લાકડા લાવીને સળગાવવામાં આવે છે એમનો દરવાજો તોડી પાડવામાં આવે છે અને જેવો દરવાજો તોડી પાડ્યો એની સાથે સાથે જોવામાં આવ્યું તો જનાબે ફાતિમા ઝહરાના પડખામાં પહેલુંમાં એવી એક ખીરલી વાગી કે એમની પસલીઓ તૂટી ગઈ અને એની સાથે સાથે જે છે એમના પેટમાં જે જનાબે મોહસિન હમલ હતો એ પણ સાબિત થઈ ગયો અને પછી જ્યારે બેહોશીને પડી જાય છે જ્યારે એકાપો થાય છે એટલે પહેલો સવાલ કરે છે હઝરત ઇસ્લામ ક્યાં છે ત્યારે કહે છે જનાબે ફિજા કે એને તો આ લોકો લઈ ગયા. પછી એને છોડાવવા માટે જાય છે અને ત્યારે પણ જે છે જનાબે ફાતિમા ઝહરા જે છે એ પોતાની કોશિશ અને મહેનત કરે છે. હવે ત્યાર પછી જે તમે જુઓ કે જે કોઈ દિવસો પસાર થયા છે એ બધા તકલીફ અને મુસીબતમાં એક પણ દિવસ એવો ન હોય કે જેના માટે ખુશી ન કહી શકાય. બસ એ જે છે દિવસો પસાર થઈ રહ્યા હતા જ્યારે 75 દિવસ યા 95 દિવસ જ્યારે આપણી શહાદત થઈ ચારને માટે જે મળે છે કે એમને જે શહાદત જે થઈ તે દિવસે જોવામાં આવે તો એમણે સવારથી જ જે છે પોતાનું કાર્ય જે છે એકદમ ઝડપથી ઉપાડ્યું હતું. એક તરફ સાફ સફાઈ સાથેથી બીજી બધું રંધાતું હતું એ બધું કમ્પ્લીટ કરીને પછી પોતે જે છે અંદર ગયા ઘરની અંદર ત્યારે જે છે એમ ત્યારે જે છે જનાબે ઉમ્મે અહેમદને કહેતા ગયા હતા કે હું જાઉં છું તમે જે છે એ જોજો આગળ મારા બચ્ચા આવે તેને પહેલાં જમાડી લેજો. બસ એ બધું કહીને જાય છે એ સોરી અસ્મા બિનતે ઉમેશને એ બધું કહીને જાય છે એટલે અસ્મા બિનતે ઉમેશ જ્યાં હતા એને ધ્યાન રાખતા હતા બચ્ચાને કીધું હાલો જમી લ્યો તો ના પડે છે કેમ તો કે અમે માદરે ગિરામી વગેરે ક્યાં જમીએ છીએ. પછી જે છે ન છૂટકે એમને કહેવું જ પડે છે કે એ તો હવે દુનિયામાં નથી રહ્યા. બસ જ્યારે પછી હજરત અમને ખબર આપવામાં આવે છે હજરત અલસામ આવે છે ત્યારે એમની શહાદત થઈ ગઈ પછી જે છે એમને માટે ગુસલ કફન વગેરેનો ઇંતજામ કરવામાં આવે છે અને પછી જ્યારે મૈયતને લઈને જાય છે કબ્રસ્તાનમાં અને જ્યારે કબરની અંદર જ્યારે ઉતારવાનો વાળો આવે છે ત્યારે પ્રસંગી હતો કે કોણ એવી વ્યક્તિ હોય કે જેને ઉતારે અંદર હઝરત ઇસ્લામના હાથમાં હોય પણ અંદર કોઈ ઉતારવાનું જોઈએ ને. અને ઇમામે હસન ને ઇમામે હુસેન તો જે છે હજી નાના હતા હોય તો ત્યારે જે છે કબરમાંથી બે હાથ ફલન થાય છે અને કહે છે કે અલી લાવો મારી અમાનતને. બસ ત્યારે કહે છે મૌલાએ કાયના યા રસૂલલ્લાહ આ તમારી અમાનત તમને આપું છું અને તમારા જવાબ પછી આના પર શું વીતી છે એને પૂછજો. બધા મૌલા આ હાથ એના માટે ફલન થાય છે. આ એક બીજો પ્રસંગ પણ
મળે છે કે જ્યારે જનાબે સકીનાની શહાદત થઈ ગઈ ત્યારે જે છે એને ગસ્સાના ગુસલ આફતાબ કરો ચીખ મારી હતી અને પછી એને બહાર આવીને પૂછ્યું હતું કે આને શું બીમારી છે ત્યારે એ કહે છે કે આને તો કોઈ બીમારી નહોતી ફક્ત યતીમીની બીમારી હતી તો કે બીજું કહે તો કે બીજું કહ્યું હતું કે આ જાલિમોના અને સિમરના તાજિયાના અને નેજાઓની અણીઓ જે મારવામાં આવી છે એને હિસાબે પૂરતું ચોંટી ગયું છે પછી જ્યારે ગસ્સાના એ કામ પૂરું કરે છે ત્યારે જે છે એ ચોથા ઇમામ કે જે પોતે લઈને જાય છે દીકરી બહેનને દફન કરવાને માટે તો આમે કોઈ હોય તો ને એટલે જે છે એ પોતે ઇમામ કહે છે કે અંદરથી બે હાથ પુલન થાય છે અને જ્યારે ચોથા ઇમામ જે છે એ બે હાથને જે છે એ જનાબે સકીનાની લાશ આપી દે છે અને આ રીતના જે છે એ દફન કરવામાં આવ્યા અલા લાનુકુલ્લાહ અલકૌમ બિઝ્ઝાલિમીન سيعلم الذين ظلموا يمن قلبي ينقلبون بحق زهرا وابيها وبالها بنيها پروردگارا ہمارا نائب امام علماء دین نے طالب علم دریک مصیبت نے پرسان دور کر آئی میں ماں تم علیہ السلام نہ روزہ مبارکوں نے تاری حفاظت مراز ویران تھی گلا روزہ مبارکوں نے آباد کر کل لوگ مومن مومن حد کے جو فانی دنیا سے کچھ کری گیا تھے تیو نہ گناہوں نے معاف کری جنت میں عالی درجہ عطا فرماؤں બે ઓલાદ ને એક ઓલાદ અમારા જમાનાના ઇમામના જહુરમાં જલ્દી કર એમના નાસિરોમાં અને ગુલામોમાં અમારો શુમાર કરો.